જેતપુરમાં સૌરાષ્ટ્રના પ્રખ્યાત ડોક્ટર વાઘવાણી દ્વારા જેતપુર પોલીસ જવાનોને કોરોનાથી બચવા માટેના આયુર્વેદિક ઉપાયો બતાવવામાં આવ્યા છે। વિશ્વભરમાં કોરોનાની મહામારીને લઈને તમામ દેશ ચિંતામાં છે અને કોરોનાને રોકવા માટે ખૂબ પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે ભારતમાં ખાસ ઉપયોગમાં લેવાતી આયુર્વેદિક દવા ઉપયોગમાં લેવાઈ રહી છે। કોરોના ખાસ કરીને ગળા અને નાક વાટે શરીરમાં પ્રવેશે છે અને ગળાના ભાગે હુમલો કરીને અસર કરે છે, ત્યારે ગળાના ભાગમાં અને શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે ડોક્ટર દ્વારા ખાસ રીતે સૂંઠનો પ્રયોગની સલાહ અને સૂચનો આપવામાં આવે છે। ત્યારે જાહેર જીવનમાં કામ કરતા વ્યક્તિઓને ખૂબ જ વધારે કોરોનાનો ભય રહે છે, ત્યારે જેતપુરમાં પોલીસને કોરોના સામે રક્ષણ મળી રહે તે માટે સૌરાષ્ટ્રના પ્રખ્યાત ડોક્ટર વાઘવાણી દ્વારા જેતપુરના પોલીસ સ્ટાફને ખાસ માર્ગદર્શન કેમ્પનું આયોજન કરેલું હતું। જેતપુરની પોલીસ લાઇનમાં યોગા હોલ ખાતે યોજાયેલા આ માર્ગદર્શન કેમ્પમાં સૂંઠનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં આજે જેતપુરના પોલીસને જ પ્રયોગ મુજબ સૂંઠના પાવડરને રોજ 4-5 ગ્રામ જીભ ઉપર 5 મિનિટ રાખીને પછી પેટમાં ઉતારી જવાની સલાહ ડોક્ટરો દ્વારા આપવામાં આવે છે। સાથે સૂંઠને એક ચપટી ભરીને નસવાની જેમ સૂંઠીને નાકમાં લેવાની પણ સલાહ આપવામાં આવે છે, જેનાથી ગળા અને નાકમાં એક પ્રકારનું આવરણ બની જાય છે અને તે જ આવરણ કોરોના અને અન્ય બીજા વાયરસને પણ શરીરની અંદર જતા રોકે છે, જેથી કોઈ પણ વાયરસ શરીરમાં પ્રવેશ નહીં મળતા કોરોના જેવા રોગ થવાની શક્યતા ખૂબ જ ઘટી જાય છે। પ્રયોગ આપે બતાવ્યો કોરોના માટે, તેને કેવી રીતના કરવાનો છે અને સૂંઠના ફાયદા શું શું છે અને કેવી રીતના એ કામ કરે, થોડુંક ટૂંકમાં કહેજો। સૂંઠ છે એ આપણા 1 ગ્રામ જેટલી સૂંઠ એટલે 5 ચમચી જેટલી જીવ ઉપર રાખી 5 મિનિટ મોઢામાં રાખી અને લાળ સાથે મિક્સ થઈ જવાની અને પછી એને ઉતારી જવાની। એ જ રીતે એક મગના દાણા જેટલી સૂંઠ લઈ નાકમાં છીંકણીની જેમ લેવાની, એટલે સૂંઠથી શું થશે કે આપણા મોઢા અને ગળાની અંદર લાળની સાથે મિક્સ થઈને એક પ્રોટેક્ટિવ લેયર બનશે, એ જ રીતે નાકમાં સાઇનસની અંદર એક સૂંઠનું પ્રોટેક્ટિવ લેયર બનશે, જે બહારથી દાખલ થનારા જંતુ હોય, કોરોના વાયરસ હોય અથવા અન્ય કોઈ વાયરસ કે બેક્ટેરિયા હોય એની સામે આપણને પ્રોટેક્શન આપશે, એને મોઢામાં અને નાકમાં ડીએક્ટિવેટ કરવામાં મદદ કરશે। તો આ જેમ આપણા બંગલાની સિક્યુરિટી હોય છે, જો જેટલી સિક્યુરિટી મજબૂત હોય એટલો બંગલો આપણો સલામત, એ જ રીતે જો આપણે નાકને અને મોઢાને સલામત રાખીએ સૂંઠ તો આપણું શરીર સલામત રહી શકે। સુરેશ બાલિયા, દિવ્યાંગ ન્યૂઝ, જેતપુર।